તમને ખબર છે અચલગઢમાં રત્નસાગરજી મહારાજ થયા. અચલગઢવાળા રત્નસાગરજી મહારાજને ઓળખો છો? શું વાત કરો છો તમે? એ રત્નસાગરજી, રત્નસાગરજી મહારાજ બહુ જૂના મહાત્મા છે. મોતીસા શેઠ, જે આપણે મોતીસાની ટૂંક છે ને, એ મોતીસા શેઠની અંદર બધા પ્રતિમા એમના છે. એ સમયમાં એક જ શ્રેષ્ઠીએ એ મા પુરુષના હાથે 5000 પ્રતિમાની અનુસરા કરાવી હતી. કેટલી? 5000 પ્રતિમાની. એ રત્નસાગરજી મહારાજ ક્યાં ગયા અચલગઢવાળા? આવા મહાપુરુષને તમે ભૂલી જાઓ? એ અચલગઢના મહાપુરુષે 5000 પ્રતિમાની અનુસરાકા આજે કેટલા તીર્થોમાં મૂળનાયક તરીકે પૂજાય છે. એમાંના અમારા બિડવાલમાં જે ભગવાન મૂળનાયક છે, એ મૂળનાયકમાં નીચે નામ વાંચો ને તો રત્નસાગરજી મહારાજ શોભે છે. એમાં આવા કેટલા તીર્થોમાં મૂળનાયક તરીકે છે. આવા મહાપુરુષોને આપણે ભૂલી ગયા. આ જૂના તીર્થો, જૂની મૂર્તિઓ, એને બચાવો અને સાચવો, નવા બંધ કરો. મને હજી સુધી સમજાતું નથી. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ, આ બધી જગ્યા પર પ્રાચીન દેરાસરો ખૂબ મોટા માત્રામાં છે. બધા લોકોએ પોતે શું નક્કી કરી લીધું? શું નક્કી કર્યું? કે પ્રતિમા બહાર આપવી નહીં. મને ખાલી એટલું સમજાવો, દીકરી શહેરમાં આપવાની અને ભગવાન ગામમાં રહેવા જોઈએ. આ ક્યાંનો ન્યાય મને કહો તો ખરા? દીકરી શહેરમાં આપવાની, સુખી સંપન્ન આપવાની. હવે તો તમને સુરત બી શહેર નાનું લાગે, નવસારી શહેર પણ નાનું લાગે, અમદાવાદ પણ, મુંબઈ, મોટી મોટી સિટીમાં દીકરીને પરણાવવાની. અને ભગવાન ક્યાં રહેવા જોઈએ? ગામમાં. ભગવાન શહેરમાં નહીં જવા જોઈએ. કેમ ભાઈ? તો તમારા દીકરીને ગામમાં રાખો ને, તમારા દીકરીને ગામમાં રાખો, એને પરણાવો. ભગવાન ગામમાં રહેવા જોઈએ, પૂજારીના ભરોસે રહેવા જોઈએ. તમને ખબર છે જેસલમેરની અંદર કેટલી પ્રતિમા છે? 5000 થી 6666 કંઈક એવો આંકડો છે. ત્યાં પક્ષાલ કેવી થાય ખબર તમને? પૂજારીઓ રીતસર પાણીના ફુવારા મારે છે. તમારો જીવ બળવું જોઈએ. આ લોકોને આપવાનું મન નથી થતું. અને આપણે, તમે સાચું કહું ને, દરેક આ પરેલ સંઘને પહેલ કરું છું, દર વર્ષે એવી યાત્રા ગોઠવો, ક્યારેક ખંભાત, ક્યારેક પાટણ, અને 5 દિવસ આપણો સંઘ રોકાય અને દેરાસરની શુદ્ધિ કરે ને. હમણાં એક જીનાગ્ના યુવા ટ્રસ્ટ અમદાવાદનો છે, દર વર્ષે જેસલમેર જાય છે, એક ટ્રક ભરીને કચરો બહાર કાઢે છે દર વર્ષે. કેટલા? અને પ્રતિમાની જે હાલત જુઓ, એવી કાળી. આ શાસનની ધરોવર આપણે નહીં બચાવીએ ને. આ બધા મહાત્માઓ લાગેલા છે કામ પર, પણ કેટલાક પોતાનો સ્વાર્થ, પોતાની નામના, પોતાનો અભિમાન, આ બધાને સાઈડમાં રાખીને માત્ર કેન્દ્રમાં શાસન હોય ને. સાચું કહું, ચંદ્રશેખર મહારાજ એટલે યાદ આવે ને કે આ પરેલ છતની અંદર ત્રિસ્તુતિકવાળા, તપગચવાળા, અચગચવાળા આરાધના એટલે કરી શકે છે કેમ કે આ સંઘના ગુરુ ચંદ્રશેખર વિજયજી મહારાજ છે. કેમ કે એ મહાપુરુષના કેન્દ્રમાં શાસન હતું. ગચ તો કઈ હતું જ નહીં. બાકી જો આના ગુરુ કોઈ બીજા હોત તો મને નથી લાગતું કે અહીંયા બધા ગચ્છોના દેરાસર અલગ હોત, બધા ગચ્છોના ઉપાશ્રય અલગ હોત. આજે અમે પ્રતિક્રમણ સાથે કરીએ, આરાધના સાથે કરીએ, તન મન ધનથી આ સંઘને ન્યોછાવર કરીએ. આ ચંદ્રશેખર વિજયજી મહારાજ છે, એમને ભૂલતા નહીં.